તલોદમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ સહયોગી સંસ્થાઓની આર્થિક મદદથી વિના મૂલ્ય બસ્તી તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ તારીખ 20/9/2023 રોજ ઢાટ મહેશ્વરી સમાજ તલોદની વાડીમાં અને ઢાટ મહેશ્વરી સમાજના સહયોગથી અને તલોદ વેપારી મહાજનનો સહયોગ અને રજની વુમન હોસ્પિટલ અને સાબરકાંઠા આયુર્વેદ શાખાના સહયોગથી તલોદમાં બસ્તી કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તલોદની આજુબાજુના 29 ગામોના 154 દર્દીઓએ એનો લાભ લીધો અને આ ફરીથી થાય એવું આયોજન અમે લોકો વિચારી રહ્યા છીએ. અસ્તુ ભારત માતા કી. નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર જિલ્લા પંચાયત લીધો અને આ ફરીથી અને તલોદ વેપારી એસોસિએશન, ટાટ મહેશ્વરી સંસ્થા, રજની વુમન્સ હોસ્પિટલ અને એના સંયુક્ત ઉપક્રમે વન ડે બસ્તી કેમ્પ અને સાથે નિદાન અને સારવાર કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે. બસ્તીની સાથે સાથે નિદાન અને સારવાર કેમ્પમાં અમારા જે જુદા જુદા નિષ્ણાતો હતા, અગ્નિકર્મ નિષ્ણાત, રક્તમોક્ષણ નિષ્ણાત, હોમિયોપેથિક નિષ્ણાત અને જુદા જુદા નિષ્ણાતોએ જુદા જુદા રોગોમાં એમને સેવાઓ આપી અને ઘણા બધા લોકોએ એનો લાભ લીધો. એની સાથે ઘણા બધા ડેન્ગ્યુ, ચિકુનગુનિયા અને મેલેરિયાની મહાદશા તોડાય છે. એ કેવી રીતે? જો આ તમારી બારીની છત ઉપર પાણી ભરાઈ રહે છે, તમારા ધાબાનું લેવલિંગ ન હોવાને કારણે પણ પાણી ભરાઈ રહે છે. આ તમારી વેન પાઇપ પણ ખુલ્લી છે, એના પર જાળી બાંધો. આ ફૂલદાની, ફૂલ છોડના કુંડા, ઇવન તમારું કુલર અને ફ્રીજની ટ્રેમાં પણ મચ્છર પેદા થાય છે, એટલે મહામારી તો ફેલાશે જ. સોરી, ભૂલ તો અમારી જ છે. હવેથી નિયમિત સાફ સફાઈ કરીશું અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવીશું.